સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામમાં પ્રગટ આપણા સૌના પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ એમના પાવન સાનિધિમાં આજે ઘર સભા આમ તો ઘર સભા નો કહેવાય ઘેરો ઘેર સભા કહેવાય એવી ઘર સભામાં વ્યાસસ અને થઈને આપસો ભક્તોને ભગવાન શ્રી સ્વામિનારાયણનો અદ્ભુત મહિમા એમના ભક્તોના માધ્યમથી આપસોને શ્રવણ કરાવી રહ્યા છે એવા વક્તા ખૂબ કર્મઠ છે અપાર શક્તિ એમનામાં રહેલી છે અને આ વર્ષ જે સરદાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું જે વર્ષ છે એને નિમિત્ત બનાવીને સ્વામીશ્રી દ્વારા ઘેરો ઘેર સભા ઘેરો ઘેર રામણી શ્રીજી મહારાજનો જે મહિમા બહુ હૃદયથી કહી રહ્યા છે એવા વક્તા મહોદય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ દાજી સ્વામી ઉપસ્થિત આપણા વર્તાલ મંદિરના ચેરમેન શ્રી કોઠારી સ્વામી આપણા સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ સ્વામીજી આપણા વડીલ સદગુરુ સ્વામી શ્રી ધર્મપ્રસાદાજી સ્વામી છે અહીંયા ગોવિંદ સ્વામી છે બ્રહ્મ સ્વરૂપ સ્વામી ભક્તિ સ્વામી વગેરે ઘણા બધા સંતો છે તદુપરાંત એક વર્ષ પૂર્વે જે પંચાવન પંચાવન પાર્ષદોને દીક્ષા આપવામાં આવી એવા તમામ દીક્ષિત સંતો અને એમાંય વળી હમણાં જેમણે ઉલ્લેખ કર્યો પંચાવનમાં હું પાંચમો છું જે સંત બહુ અસ્ખલિત પ્રવાહમાં હિન્દીમાં આપણને પ્રવચન કહી સંભળાવે છે એવા સંતો અને તમામ આદરણીય સૌ સંતો અને વાલા ભક્તજનો આજે બહુ પ્રસંગ સંજોગો વસાદ આજે આપણા સત્સંગની મહાજીને કહીએ છીએ સદગુરુ સંતોમાં જેનું મોખરે સ્થાન છે જેના માટે ભગવાન શ્રી હરિ સ્વયં એમ કહેતા કે અમે પણ મુક્તાનંદ સ્વામીની અમે મર્યાદા રાખીએ છીએ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સ્વામી વિશે કહ્યું કોઈ જીવાત્માને મનના કોઈ ભૂંડા ઘાટ કે સંકલ્પ થતા હોય અને એ મુક્તાનંદ સ્વામી મુક્ત સ્વામી મુક્તાનંદ સ્વામી એવું ઉચ્ચારણ કરે તો ઘાટને સંકલ્પ ટળી જાય એ આપણા સત્સંગની માં જેને કહેવાય જેના ચરણમાં વંદન કરીને આજે આપણે આ પ્રસંગની શરૂઆત કરી રહ્યા છીએ તદુપરાંત મુક્ત રાજ દાદા ખાચરને પણ આજે આપણે બધા બહુ હૃદયથી યાદ કરીએ છીએ દાદા ખાચર નો હોય તો શ્રીજી મહારાજ ન હોય ગઢપુરમાં શ્રીજી મહારાજ ન હોય તો સત્સંગમાં બહુ મોટી અધૂરપ ગણાય એવા મહાન મુક્ત રાજ દાદા ખાચરને પણ આપણે યાદ કરીએ છીએ પ્રસંગની અંદર ઘણી બધી બાબતો વર્ણવી લીધી છે ખાસ કરીને ઘર સભા એની સાથોસાથ તમામ વિસ્તારોની અંદર સ્વામીશ્રી બહુ હૃદયથી પધરામણીઓ કરે છે પદ્રામણીઓ કરે છે કોઈ પણ પ્રકારના ભેદ અને ભાવ વગર કરે છે જે મેઘ વર્ષા કરતો હોય છે તે પ્રમાણે સ્વામીશ્રી નીકળી પડ્યા છે એમનામાં અદ્ભુત શક્તિ તો પહેલેથી રહેલી જ પણ હવે એવું કહેવાય કે હવે વાસ્તવિક રીતે સ્વામીશ્રી મૂળ રીતે આવ્યા છે અને ગેર એમનો પાંચમો પડી ગયો છે હવે ગાડી પાંચમા ગેરમાં પડી ગઈ છે હવે આ ગાડીને કોઈ રોકી હશે સ્વામિનારાયણ ભગવાન એવું આપણને કહેતા ગયા છે આમ તો ભલામણ કરતા ગયા છે શું ભલામણ કરી છે અમારા દાખડા સામું જોજો હવે દાખલો એટલે શું તો હમણાં કથાની અંદર વાત આવી કે સંતોએ બહુ માન અપમાન અને માર શારીરિક બધું સહન કર્યું છે એમણે કથાની અંદર એક વાત કરી સાથો એક બહુ સૂચક વાત કરી કે સંતોએ આ સહન કર્યું એટલે આપણને ભગવાન સ્વામિનારાયણની ઓળખ થઈ છે આ સત્સંગ ત્યાગ અને વૈરાગ્ય પાયા ઉપર આ સત્સંગની રચના થઈ છે આમાં જે સહન કરે છે એને જગત નાદાન કહે છે પણ સત્સંગ એને ભગવાન સ્વામિનારાયણનો દરડ આશ્રિત કહે છે એ જ એ જ હરિભક્ત અક્ષરધામનો કલ્યાણનો અધિકારી થાય છે ઘણી બધી સરસ એમણે વાત કરી પૂર્વે અમે કથા અમે પણ સાંભળતા હતા ખાસ કરીને પરમેશ્વરના પ્રણેય પ્રતિના અર્થે શ્રીજી મહારાજે જે ભક્તોના ભાવ પૂરા કર્યા એના વિશે પણ સ્વામીશ્રી બહુ સરસ કથા કરી રહ્યા હતા હાલમાં અલગ અલગ શહેરોની અંદર વિચરણ કરતા થકા પધરામણીઓનો દોર ચાલે છે કુલ મળીને વાત એ છે કે મૂળ સંપ્રદાયનું પ્રવર્તન કેમ કરીને થાય સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ એના પાંચસો પરમંશો એમના મુક્તો શ્રીજી મહારાજે કરેલા ચરિત્રો મહારાજે રચાવેલા શાસ્ત્રો મહારાજે નિર્માણ કરેલા મંદિરો અને મંદિરોની અંદર પધરાવેલા સ્વયં દેવો અને એનો કહેલો અદ્ભુત મહિમા જે આજે આપણે બધાએ પ્રથમ ધામના મહિમાની એક સુંદર મજાની ડોક્યુમેન્ટ્રી દ્વારા નિહાળી અને એ દર્શન કરીને એટલો બધો આનંદ થયો છે અમને હૃદયથી એવી શ્રદ્ધા છે કે જાણે અજાણે કોઈ જીવાત્માને વડતાલની ઓળખ ન હોય પણ આવા ડોક્યુમેન્ટ્રીના માધ્યમથી કેમ જે હિન્દીમાં એની રચના કરવામાં આવી છે એટલે અખિલ ભારત માટે એની જે રચના કરવામાં આવી છે જે જે ભક્ત એના દર્શન કરશે એના એનો મહિમા થશે પરમાત્મા એને પ્રેરણા કરશે એ ભક્ત અહીંયા આવીને જો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે તેના એના તમામ ભાવ અને મનોરથ ભગવાન પૂર્ણ કરશે આપણે કોઈ વસ્તુ પદાર્થની આશા અપેક્ષા કે લાપ લપેટમાં આવ્યા વગર વાત કરતા હોઈએ છીએ આપણે કોઈ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટેનું કાર્ય નથી કરતા આપણે ઈમાનદારીથી સહેજે સહેજે નિર્દોષતાપૂર્વક કામ કરીએ ને તો બધા રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ શ્રીજી મહારાજ આપણા પૂરા કરતા હોય છે ત્યારે બહુ આનંદ થાય છે એમણે મને કહ્યું કે આવી રીતે સંતોને આપણે દીક્ષા અપાવી અને એક વર્ષ પૂરું થયું છે અને આ નિમિત્તે વડતાલધામની અંદર સરસ મજાની એક સભા થાય સભા તો એવરી ડે કરતા હોય છે અને એવરી ડે સભાની અંદર એક હમણાં સંતોએ વાત કરી પ્રમાણે સ્પેસિફિકલી બધા સારી ભક્તો ખાસ કરીને એના દર્શન એનો લાભ લેતા હોય છે વાલા ભક્તજનો આપણે બધા એક બહુ વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છીએ હવે બધું ન્યૂ નોર્મલ થવા માંડ્યું છે અને આજની સભા જોઈને મને તો એવું લાગે છે કે એ સમય ગયો હવે તો પ્રતિષ્ઠાનો સમય આવી ગયો છે સંપ્રદાયના હરિભક્તોનું ગૌરવ વધે એનું માન વધે એનું સન્માન વધે એ જે સંપ્રદાયને ફોલો કરે છે એનું એને અભિમાન થાય એવા સરસ મજાના કાર્યક્રમો પ્રસંગો થઈ રહ્યા છે આપણે બધા ડોક્યુમેન્ટરી નિહાળી તમે બધા સંઘ વિચાર કરતા હશો કે એમાં કેટલી બધી બાબતોને દસ મિનિટની અંદર આવરી લેવામાં આવી છે લગભગ સો કરતા વધારે બાબતોને એ ડોક્યુમેન્ટ્રીમાં આવરી લેવામાં આવી છે પરિપૂર્ણ થાય છે જે ખાસ કરીને સમાજનો પછાત વર્ગ હોય જે વંચિત હોય શોષિત હોય એના માટેની વ્યવસ્થાઓ સંપ્રદાયના મૂળ સ્થાનમાંથી થાય ને ત્યારે ભગવાન સ્વામિનારાયણનો દાખલો સફળ થાય પૂરગ્રસ્ત હોય હમણાં કોરોનાની અંદર પણ વડતાલ મંદિર દ્વારા ખાસ કરીને આપણા ખૂબ ઉમંગી ઉત્સાહી ચેરમેન દેવસ્વામી છે સંતસ્વામી છે કોઠારી સ્વામીના પ્રતિનિધિ અમારા ગોવિંદ સ્વામી વગેરે બધા સંતોષ અમારા નવતમ સ્વામીજીની પ્રેરણાથી આપણે કોરોના કાળની અંદર બધે બહુ ગયા છે બહુ પહોંચ્યા છીએ સરકારની દ્રષ્ટિમાં આવ્યા છીએ સરકાર આપણા માટે આદર ભાવ સેવે એવું કાર્ય વડતાલ ધામ મંદિર દ્વારા થયું છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કાર્યક્રમો હોય ઘણા બધા પ્રસંગો થયા છે બહુ આનંદ થાય હવે અમે પહેલાં કહ્યું એ પ્રમાણે આપણે સહેજે સહેજે કોઈ કાર્ય કરીએ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આપણી ઉપસવાની કામના રાખ્યા વગર આપણે સ્વયં આપણી જાતે કેમ કરીને આપણો પ્રચાર કરીએ એવી આશા રાખ્યા વગર કામ કરીએ ને તો શ્રીજી મહારાજને પાંચસો પરમંસો એમાં ભળે ભળે અને ભળે સ્વામીજી ને વિશે બધાને બહુ ભાવ છે અમને પણ એમના માટે કાયમ લગાવ છે ભલે આટલા આટલા વર્ષો સુધી સ્વામી અમારી યાર બહુ પ્રેમ રાખ્યો પણ અમને સ્વામી માટે બહુ લગાવ કેમ કે શ્રીજી મહારાજ સ્થાપિત મૂળ સંપ્રદાયનો સર્વ પ્રકારે પાયાથી પ્રચાર કરનારા સ્વામી નિત્ય સ્વરૂપદાસ દાસ હમણાં દેવ મંદિર શાસ્ત્ર આચાર્ય સંત અને હરિભક્તના જે સળંગી સંપ્રદાયની વાત થઈ એનું જે પાયાનું પોષણ કરવું શ્રીજી મહારાજના મૂળભૂત શાસ્ત્રોનું સરખી રીતે પોઝિટિવ એનો અર્થ કાઢીને પ્રસ્તુત કરવું આ સંતનું કામ છે આ સંતનું કામ છે આપણા વડીલ આપણા પૂર્વજ આપણા મહાન સંતોએ જે સહન કર્યું છે એને સારી રીતે સમજીને વિચારીને સત્સંગમાં કામ કરવાની જરૂરત છે બાકી તો માર્કેટિંગનું જગત છે એમની પાસે શિષ્યોની કોઈ કમી નથી શિષ્યો ધારે તો ક્યાંથી ક્યાંય વાત પહોંચે આજે સહજાનંદ સ્વામી મહારાજનું અવલંબન લઈ હવું પોતાની વાત કરતા હોય છે પણ ખરેખર જો તમારે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા હોય તો શ્રીજી મહારાજે જે કાર્ય કર્યું છે અને મહારાજે જે શાસ્ત્રો અને જે રચના કરી છે જે પ્ર જે મહારાજે ચરિત્રો કર્યા છે એને લોકો સુધી પહોંચાડવું બહુ આવશ્યક છે અન્યથા ક્યારે લોકોને ખબર પડશે કે પરમહંસો અને મુક્તોએ શું સહન કર્યું છે એની પાછળ શું ગુઢાર્થ રહ્યો છે મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજે બહુ પ્રિય મુક્તાનંદ સ્વામીનું અપમાન અમદાવાદ શહેરની અંદર જ્યારે અન્ય લોકોએ કર્યું ચંદનની અંદર ઝેર કરીને સ્વામીની અર્ચા કરીને મહારાજ સ્વામીને બહુ પીડવ્યા છે મહારાજ દુઃખી થયા છે પણ મહારાજે વાત કરી કે આપણે સંત છીએ સંતોનું મૂળ ધર્મ છે સહન કરવું ત્યારે વાલા ભક્તો આ બધી બાબતોથી વાકેફ કરવા માટે વક્તાશ્રી આવ્યા છે બહુ અસ્ખલિત પ્રવાહમાન વાણીથી પોતે વાત કરતા હોય છે જેમ ગંગાજીનો ધસમસતો પ્રવાહ હોય છે એમ વક્તાના મુખેથી કથા વાર્તાનો ધસમસતો પ્રવાહ સતત ને સતત ચાલુ હોય છે માટે સમગ્ર વર્ષ દરમિયાન પ્રતિષ્ઠા મહોત્સવને લઈને એમના પ્રસંગો થઈ રહ્યા છે ખૂબ ભવ્યથી ભવ્ય રીતે સફળ થાય એવી અમારી હૃદયથી વડતાલ ધામમાં વેરાતા હરે કૃષ્ણ મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના છે અને તમે બધા પણ પ્રમાણે જોડાયેલા રહેજો આપણે બધા સાથે મળી ભેગા થઈ મૂળ સત્સંગનો જય જયકાર કરવાનો છે વડતાલ ધામ તદુપરાંત આપણા અન્ય મંદિરો ખાસ કરીને ગઢપુર ધામ ગોપીનાથજી મહારાજ જુનાગઢ ધામ શ્રી રાધારમણદેવ શ્રી ધ્વર મહાદેવ ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજ આ બધા મંદિરો અને મંદિરોના પાયામાં પ્રાણસમાન જે મુક્તોએ પોતાનું યોગદાન આપ્યું છે એમની વાત અને મહારાજે એ સ્થાનો કેમ પસંદ કર્યા એની પાછળની રહસ્યની વાત અને શ્રીજી મહારાજે એ દેવો જ કેમ પધરાવ્યા અહીંયા લક્ષ્મીનારાયણ દેવ જ કેમ પધરાવ્યા મદન મોહનજી મહારાજ ધોલેરામાં કેમ પધરાવ્યા એની સુંદર મજાની વાત વર્તમાન સમયના યુગમાં નવયુવાનોને માલુમ થાય એના માટે આ પ્રકારના કાર્યક્રમો બહુ જરૂરી છે અમે પણ આચાર્ય મહારાજ તરીકે દેશ અને વિદેશમાં ઘણી પધરામણીઓ કરી છે અમને ખ્યાલ છે પધરામણી કરવાથી હરિભક્તના હૃદયમાં કેવો ભાવ થતો હોય છે ત્યારે સ્વામીશ્રીએ લક્ષ્ય એમણે તો સહેજે સહેજે નક્કી કર્યું છે પણ અમે મહારાજને પ્રાર્થના કરીએ બધી રીતે સ્વામીશ્રી છે ને પહોંચી વળે એમ છે આજે કીધું પાંચ કલાક મેં પધરામણી કરી એક લાખ પધરામણીનું લક્ષ્ય છે સ્વામી તમારું લક્ષ્ય પૂર્ણ થાવ એવી અમારી હૃદયથી પ્રાર્થના એના કારણે મૂળ સંપ્રદાયનું સંવર્ધન થશે મૂળ વાત કાલ્પનિક વાત નહીં કપોળ કલ્પિત નહીં પોતાના મતની વાત નહીં શ્રીજી મહારાજના મતની વાત આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ છે તો શું થઈ ગયું રાકેશ પ્રસાદજી મહારાજની વાતનું કાંઈ મહત્વ નથી મહત્વ છે સહજાનંદ સ્વામી મહારાજની વાત કારણ કે વાતો બધી અલગ અલગ પ્રકારની હોય છે પણ સજાન સ્વામી મહારાજનો જેમાં મત પ્રસ્થાપિત થતો હોય એ શ્રીમદ સત્સંગી જીવન હોય શ્રી વચનામૃત હોય શ્રી શિક્ષાપત્રી હોય શ્રી ભક્ત ચિંતામણી હોય અને આપણા સંપ્રદાયના આચાર્ય મહારાજ દ્વારા પ્રવર્તિત જે શાસ્ત્રો હોય જેની અંદર શ્રીજી મહારાજનો મત હોય વચનામૃતિ વેગળી વાત આવે ને તો એ આપણને માન્ય ન થાય એવું જે માને એ હરિભગત મૂળ સંપ્રદાયનો સાચો દ્રઢ આશ્રિત અને એના માટેની સ્વામીની વ્યવસ્થા ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ અને આપ સૌને ભગવાન ખૂબ બળ આપો અને આવી ઘર સભા સ્વામીજી આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તો આપનો થઈ જશે પણ તમને શક્તિ આપી છે તમારામાં જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી આજીવન તમે આ પ્રમાણેની ઘર સભા કરતા રહો એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અસ્તુ સૌને ભાવથી અમારા જય સ્વામિનારાયણ महोत्सव होगा धर्मकुल और संतों भक्तों के पवित्र सानिध्य में सरदार मंदिर मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव का यह खुशबू है कभी न डगने वाली श्रद्धा की अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए